साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત મહિષી દયાનંદ સરસ્વતી સેવા મંડળ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજની વિવિધ સોસાયટીઓ સહિત વિસ્તારોમાં પક્ષીઓ માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાંતિજ ખાતે કાર્યરત મહર્ષી દયાનંદ સરસ્વતી સેવા મંડળ દ્વારા પ્રાંતિજ સહિત તાલુકામાં અનાથ નિસહાય વૃદ્ધ નિરાધાર બહેનોને દર મહિને જીવન જરૂરિયાતના કરિયાણાની ટીકીટ આપવાનું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને હાલ પ્રાંતિજ સહિત તાલુકામાં ખરેખર ખૂબ જ જરૂરિયાતમંદ છે તેવી પ્રાંતિજ સહિત તાલુકામાં રહેતી 58 જેટલી બહેનોને દર મહિને કીટ આપવામાં આવે છે. તો આ વર્ષે કોરોનાને લઈને લોકો પોતાના દુઃખમાં પંખીઓને પણ ભૂલી ગયા છે અને આવી કાળઝાળ ગરમીમાં પંખીઓને પાણી માટે આમ તેમ રઝળતા જોતા આ મહર્ષિ દયાનંદ સરસ્વતી સેવા મંડળની ટીમ દ્વારા પંખીઓ માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને પ્રાંતિજ ખાતે આવેલ વિવિધ સોસાયટીઓ અને વિવિધ વિસ્તારોમાં કુંડાઓનું વિતરણ કર્યું હતું અને લોકોને પોતાના ઘર આગળ કુંડાઓમાં પક્ષીઓ પાણી ભરવા આગ્રહ કર્યો હતો. ત્યારે કમલેશભાઈ કિમતાણી, રાજુભાઈ દેસાઈ, ચિત્રંજનભાઈ સોની, મનુભાઈ રામચંદાણી, વિશાલભાઈ કિમતાણી, સંતોષભાઈ કિમતાણી, સુશીલભાઈ કિમતાણી, પસાભાઈ ખમાર, રોનકભાઈ અગ્રવાલ વગેરે મહર્ષિ દયાનંદ સરસ્વતી સેવા મંડળના કાર્યકરો દ્વારા આ કોરોનાની મહામારી વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે સોસાયટીઓમાં જઈને ઘરે ઘરે જઈને પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મંડળની સેવાને પણ સોસાયટી સહિતના વિસ્તારના લોકોએ મહર્ષિ દયાનંદ સરસ્વતી સેવા મંડળ સેવાને બિરદાવવામાં આવી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.